આજે આપણે ભાવનગરમાં સ્ટીલકાસ્ટ છે એનો ગેટની બરાબર સામે જ તે એક મુકેશભાઈ કુંભાર કરી છે અને આપણે ત્યાં જ આવ્યા છીએ. એકચ્યુઅલી આ વિડીયો જે બનાવવાનો મારો જે હેતુ હતો એ માટે હતો. હું તમને લોકોને બધાને ખ્યાલ છે કે હું બધાએ ફૂડના વ્લોગ બનાવું છું, હોટલ રેસ્ટોરન્ટ આ બધી વસ્તુ બિઝનેસે અમુક અમુક પ્રમોશન કરતો હોઉં છું. પણ આજે આ જગ્યાએ અમારે આવવાનું કારણ એવું હતું કે હું પોતે પક્ષી પ્રેમી છું અને ઉનાળામાં તમને લોકોને ખ્યાલ છે કે 43-44 ડિગ્રીમાં માણસ સરખી રીતે રહી ન શકતો, એમાં પક્ષીઓ કઈ રીતે રહી શકે. એટલે પક્ષીઓ પ્રેમી જેટલા હશે એના માટે તો આ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે. હવે ખાસ જણાવવાનું એ કે આ વિડીયો દ્વારા હું તમને એટલી માહિતી આપીશ કે આ એવી જગ્યા છે કે જ્યાં આગળ પક્ષી ઘર જે બનતા હોય માટીના એની તમને એક તો પૂરેપૂરી પ્રોસેસ ખબર પડશે એ બને છે કેમ એ, અને બીજી વસ્તુ એ કે એ એટલું સસ્તું ને સારું વેચે છે કે લોકો એની પાસે આવે છે. અને ભાવનગરની અંદર સારા સારા લોકો જે છે એ એકસાથે ઘણી વખત ઓર્ડર આપી અને જેમ કેમ આપણે કોઈ પણ સ્કૂલ હોય છે કે બાલમંદિર હોય છે ત્યાં આગળ ડોનેશન તરીકે દાનમાં પક્ષીઘર હોય આપતા હોય. મિત્રો, એક ખાસ બીજી વાત જણાવવાની કે અહીં છે ને જે આપણે ભાવનગરમાં જે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ લોકો કરતા હોય છે તો એ લોકોને જ્યારે હોલસેલમાં ઘણી વખત ઘણા બધા એ પક્ષીઘર જોતા હોય છે પણ પ્રાઇઝને કારણે ઘણી વખત એફોર્ડ નથી થઈ શકતું. તો આ એક એવી જગ્યા છે કે મુકેશભાઈ જે છે એના જે ઓનર એણે મને એવું કીધેલું છે કે ભાઈ આપણે હોલસેલના ભાવે આપણે કોઈ જાતનો નફો કે કંઈ નથી જોતું, પણ એમ કે સેવા કઈ પ્રવૃત્તિ કરવી છે એ બરાબર એ પ્રમાણે તે લોકોને આપણે લગભગ એણે જે વાત કરી એ પ્રમાણે 70 રૂપિયામાં એક જે પક્ષીઘર છે એ આપશે. વિચાર કરો એની જ આખી પ્રોસેસ તમને જે હું વિડીયોમાં દેખાડીશ એના દ્વારા તમને ખબર પડશે કે મહેનત આમાં કેટલી બધી લાગે છે, છતાંય તે એટલી સેવાકીય પ્રવૃત્તિ આ રીતની કરે છે અને ખરેખર એક સરાહનીય પ્રવૃત્તિ કહેવાય ભાવનગરમાં. અને હું તો તમને રેકમેન્ડ કરીશ કે ભાઈ જેને પક્ષીઘર એ સિવાય માનો કે પાણીના જે આપણે નાના નાના જે કુંડાઓ છે પક્ષીઓ માટે એ છે, પછી બીજી ઘણી બધી વસ્તુઓ ઘરે માનો કે તમે આપણે ખીચડી બનાવવું હોય કંઈક એવું જે ફૂડ બનાવવાનું હોય તેના માટેના જે માટલા આવે છે અત્યારે માટીના એ પણ એ લોકો બનાવે છે. ઘણી બધી વસ્તુ એની અહીંયા બને છે તો એ માટે પણ તમારે જવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ ને તમારે જો નંબર ડાયરેક્ટલી કોન્ટેક કરો તો મુકેશભાઈ નંબર જો અહીંયા આ જગ્યાએ છે તે તમે એનો કોન્ટેક કરી શકશો. હેલો, હાઉ આર યુ, નમસ્તે એન્ડ કેમ છો, મારી ચેનલ માય રિયલમાં તમારું સ્વાગત કરું છું. તો આજનો વિડીયો આપણો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે આ જે વિડીયો છે એને અંત સુધી જોજો, તમને ખરેખર બહુ મજા આવશે. એક મારા જે હું વ્લોગ બનાવું છું ફૂડના એનાથી થોડોક હટકે છે પણ ખરેખર તમને મજા આવશે અને અહીંથી તમને ઘણી બધી માહિતી પૂરેપૂરી મળશે. તો વિડીયોને અંત સુધી તમે જોજો અને મારી ચેનલમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મુકેશભાઈ, આ જે આપણે માટી જે છે એ માટી કઈ હોય? આ માટી નદીની અને તળાવની હોય છે, જે અમુક ટાઈમમાં પાણી સુકાય ને એટલે નીચે 1-2 ફૂટ નીચેલી માટી હોય, ગાળ જે નીકળી જતો હોય એ માટી હોય. અને બાકી દરિયાનો કાપ છે જે દરિયા સુકાણો ને ત્યાંથી 5-1 ફૂટની નીચેની માટી છે. આ બરોબર દરિયાની નીચે જે સુકાયેલી હોય માટી, હા એ માટી ને થોડીક નદી નેરાની ધરો કે જો આ આ છે. અચ્છા, આ જે આ માટી ચીકણી હોય છે, ચીકણી માટીમાં માટીનો ભાગ વધારે હોય એને નાખવાથી શું છે થોડીક માટી મોળી પડી જાય એટલે થોડું મિક્સ કરવું પડે. બરોબર, એમ 4-5 ભાતની માટી મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે. ફ્રેન્ડ્સ, આ જે કાચી માટી છે મોટા મોટા જે દેખા જેવું દેખાય છે એ આ મશીનમાં નાખવામાં આવે છે અને એને એકદમ બારીક માટી બનાવવામાં આવે છે. મુકેશભાઈ, એ જે માટી આપણી હોય એ માટીને આપણે પછી એનું તમે કે પિંડા તમે કહેતા હતા એ બનાવ્યું, એ પિંડા છે ને જે માટી હતી ને એને નાના નાના ટુકડા કરીને ભાંગીને પછી એક મશીન બનાવ્યું છે, મિક્સર મશીન કહેવાય. પહેલા બેનો હાથે ભાંગતા અને હાથે માટીને ખૂંદવી પડતી, હવે આ મશીનને ચાલુ કરે ને એટલે તમે જોજો આમાં મિક્સ થાય, આમાં રાખો માટી મિક્સ થઈ જાય. અને થોડીક વાર આમ મિક્સ થયા પછી અને કેટલો સમય લેતી? 10-1 મિનિટ રાખવો પડાય છે. 10-1 મિનિટ બરોબર. પછી આમાં માટી ત્યાંથી જાય, પછી એમાંથી માટી ત્યાંથી આવી માટી નીકળે ત્યાર. અચ્છા, આવી માટી ત્યાંથી જાય. આ એક રેડી થઈ ગયેલી માટી કે પછી આને છે ને હજી ગૂંદવી પડે. એ પેલા પગે પગે બેનો ખૂંદતા. અચ્છા, હવે આવું એક મશીન બનાવેલું છે, મશીનમાં છે ને માટી નીકળે. માટી પાછા ઉભી રહે એટલે કઠણ થઈ જાય, ગેલી માટી હોય ને એ કઠણ થઈ જાય, એ નાખો એટલે
પછી અહીંથી માટે નીકળ્યા. અચ્છા, એક પણ અહીંથી નીકળશે પછી આ પિંડો તૈયાર થઈ જાય. નાની મોટી હાલે આ પિંડા મુકાઈ ગયા પછી આ પિંડા ને ચાકડા ઉપર લેવામાં આવે. ઈ આ ચાકડા ઉપર લઈ અને પછી તમે જે રીતે તૈયાર કર્યું પછી બને એમાં જે વેરાયટી બનાવી પછી એને બનાવીને ચાર પાંચ દિવસ સુકાવા દેવું પડે. પછી એક અરે ચાર પાંચ દિવસમાં માલ ભેગો થાય ને પછી એને ભઠ્ઠો પકાવવામાં આવે. બરોબર. હવે આ જે પિંડા જે તમે જે તૈયાર કર્યા બરોબર, એમાં કંઈ ઢાંકીને રાખે છે કેટલો સમય સુધી એવા ને વાળે એને પ્લાસ્ટિક ને પાણી વાળા કરીને ઢાંકી દેવી ને તો એકાદ દિવસ રહે, નકર પાછા ઉપરનું પડ સુકાઈ જાય ને તો પાછા હાલે. ટૂંકમાં તમારે 24 કલાક ની અંદર આ જે પિંડા હોય એની જે વસ્તુ લેવો પડે ઉપયોગ કરવો પડે. આજે ચકલીનું જે ઘર બને છે એમાં આ રીતે એક હોલ પડે છે, એક પાઇપ જેવું હોય એના દ્વારા હોલ પડે છે અને એ આ રીતે પડી જાય. મુકેશભાઈ, આપણે આજે તમે વસ્તુઓ બનાવો છો એ અત્યારે ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ જાય છે? રેગ્યુલરલી ચકલી અત્યારે મારું તો મેઇન કામ ચકલીના ઘર માટીના અને પક્ષીઓ માટે પાણીના કુંડા એ લગભગ આખા ભાવનગરમાં આજુબાજુના ગામડામાં તથા ઘણા જગ્યા બાર ગામે જાય છે. બરોબર. બાર ગામથી આમ કઈ એવા ઓર્ડર આવતા હોય? હા, પહેલાં તો શું છે કે હું બહુ જાહેરાત જ કરી શકતો પણ હું ફેસબુક જેથી મેં ખોલ્યું ફેસબુકના વોટ્સએપના માધ્યમથી બધા જાહેરાત કરી તો ઘણો એવો ફેર પડ્યો છે ને બધા બાર ગામથી જેને ખબર પડી કે આ ભાઈ આવું બનાવે છે પછી તો ફોનથી ને ફોટા મોકલું ને એટલે ઓર્ડર આવે. પણ આપણે મુકેશભાઈ જો એવો પ્રયાસ છે મારો તો, કેમ કે હું ત્યાં પક્ષી પ્રેમી છું અને જમીન એટલે ઉનાળામાં 43-44 ડિગ્રી તાપમાન રહેતું હોય. હા, હવે આપણે એમ રહીએ એમાં પક્ષીઓ તો ક્યાંથી રહીએ નો રહીએ કે એટલે તમારું એક જે કાર્ય છે એ ખરેખર બહુ સરાહનીય કહેવાય કાર્ય. અને હું તો ખરેખર એવું કે ઘરે ઘરે બે પાંચ હોવા જોઈએ. પહેલાં હું છે ખબર ચકલીના જે પહેલાં ચકલી છે ને અત્યારે ચકલી આવું લુપ્ત થઈ ગઈ. પહેલાં હું છે ને વધારે માટીના ગલ્લા કરતો એમાં ગલ્લામાં મને એક ભાઈ છે ને શ્યાણીકભાઈ શાહ કરીને છે એ ફ્રેન્ડ છે તો એ મને કે તમે ગલ્લામાંથી માળો બનાવો પછી એવા ઘણા બીજા પક્ષી પ્રેમી મને આવું કે આઈડિયા મને આપ્યા એટલે મેં માળો બનાવ્યો. મને એમ થયું કે માળા તો ચકલી કરે માળા આપણે પણ બનાવો જોઈએ તો એ માળા બનાવ્યા એટલે એ ભાઈ તારે ઊંચા કિંમતમાં મારી પાસે માળા લઈ ગયા મને વધારે બનાવો રાખે. અત્યારે પહેલાં હું છું ને તમને કહું આખા વર્ષમાં 15-20 દિવસ હું આ ચકલીના ઘર બનાવતો. અત્યારે એવો સમય આવ્યો છે ને હું આખું વર્ષ બનાવું છું. બીજી વસ્તુ બનાવવાનો મને પાસે ટાઈમ નથી એમ મારે ના પાડવી પડે.
એટલે એમ કહું 12 મહિનાના હું છે ને 6 મહિના 7 મહિના હું ચકલીના માળા જ બનાવું છું. તો મુકેશભાઈ આ ધંધો લગભગ આમ કેટલા વર્ષ જૂનો હોય છે? હા ધંધો તો અમારા લગભગ ચોથી પેઢીનો ધંધો મેં કર્યું છે. ચોથી પેઢી ચોથી પેઢી પણ તાવડી રેગ્યુલર તાવડી માટલા ઈદ હાલતું પહેલાં ઈ બનાવ ઈદ બધું હાલતું અત્યારે હું છું કે ચકલીના ઘર ને અત્યારે મારો મેન ધંધો ચકલીના ઘર અને પક્ષીઓ માટે પાણીના કુંડાનો જ થઈ ગયો છે. એટલે એના ઓર્ડર તમારે વધારે રહેતો હોય એનું રહી ગયું. અને આમ જનરલી રિસ્પોન્સ બધો કેવો રહે છે તમને? બહુ બધા પક્ષી પ્રેમી આવે છે ને એમ કરીને બહુ સારા ભાવમાં આપો છો. બરાબર હું બધાને એમ કહું કે આ ચકલીનું ઘર ને એમાં પાણીનું કુંડું છે એના બહુ હું પૈસા ન લેવા, ભાવ જે હોલસેલમાં આવે એમ બધું સારું પડે ને એના કહું પક્ષી આપણે એક કલાક આપણને પાણી ન મળ્યું હોય. તમે પક્ષીનું જે આ ઘર હોય છે હા એ તમે 70 રૂપિયામાં આપો છો ને? હા ઓન અરસમાં 70 નો ભાવ છે, પેલા 15 માં આપતો, 2 વર્ષ 10 વર્ષથી 15 નો ભાવ વધે ને એના પ્રમાણે મેં 70 કર્યા છે. બરોબર નહીં લૂઝમાં 70 માં ને બધા બોક્સ પેકિંગ કે બોરીમાં કે થોડોક પૈસો વધે એ થાય ના વધે એક્સ્ટ્રા બીજા પૈસા જ લેતા. બહુ સારી વસ્તુ કહેવાય. અને ફ્રેન્ડ્સ તમને એક વસ્તુ જણાવું કે તમને લોકોને તો ખ્યાલ છે મારા જેટલા વ્યૂઅર્સ છે જેટલા સબસ્ક્રાઈબર્સ છે એ લોકોને ખ્યાલ છે કે ભાઈ હું ફૂડના વ્લોગ બનાવું છું, રેસ્ટોરન્ટ હોટલ્સ આ બધા જેવું. પણ મુકેશભાઈ છે એ એક આપણા સબસ્ક્રાઈબર છે ને એણે તો હમણાં થોડાક દિવસ પહેલાં જ્યારે મને મળ્યા ત્યારે એને વાત કરી હતી મને કે હું આવી રીતે ચકલીના ઘર બનાવું છું અને બહુ સરસ કામકાજ એનું છે ને બધું હોલસેલ ભાવે એકદમ સારી વસ્તુઓ બનાવે છે. એટલે મેં પોતે જ તે મુકેશભાઈ એવું વિચાર્યું કે ભાઈ તમારો એક વિડીયો મારે બનાવવો છે, ભલે હું ફૂડના વ્લોગ બનાવું છું 100% વાત છે પણ આ એક સેવાનું કાર્ય જ કહેવાય આમ જોઈએ તો. કેમ કે એક તો આટલી કિંમતમાં તમે વેચો છો ને લોકોને તે ભાઈ એવું થાય છે કે અત્યારે પક્ષીઓ લુપ્ત થતા જાય છે તો પક્ષી પ્રેમી તમારે થવું જોઈએ. મેન વસ્તુ પોતે શું હોય? મેન વસ્તુ મારે હું હતું ગમે તમારા માધ્યમથી કે તમારી ચેનલ બધા બહુ સબસ્ક્રાઈબ છે તમારે અને તમારા વિડીયો જોતા હોય તો એના કારણે હું છે કે આ વસ્તુ જોવે ને તો બધા માણસોને ખબર પડે કે એટલી સસ્તી વસ્તુ મળે છે. અને એ ભાવનગર જેવા હા ધારો કે માણસોને એમ કે ચકલીના ઘર બસ ફોક મૂકો બધા તમને જન્મ દિવસ આવતો હોય તો બધાને ગિફ્ટમાં 70 રૂપિયાની વસ્તુ આપી એક 600 રૂપિયાનું 1 કિલો કેક આવે. બરોબર 600 રૂપિયાના કદાચ માળા આપ્યો હોય ને કે પોતાની શેરીમાં જ તે કે પોતાના ઘરે બાળકો આવે હું બધાને આઈડિયા આપું છું કે આ ચકલી ઘર જો તને એક પેજ લે ને એક પેજ ચિત્ર કરવા માટેનો પેજ લે ને તો 10 રૂપિયાનો પેજ આવે. કદાચ 70 રૂપિયાનો માળો લે ને એમાં ચિત્ર કરાવે ને પેઇન્ટિંગ પછી માળો આપી દે બાળકોને એટલે ચિત્ર સ્પર્ધા થાય એનો ઉપયોગ થાય. તમે આ બધા આઈડિયા તમને યાર આવે છે? બહુ સારી વસ્તુ. મુકેશભાઈ તમે આ જે બધી વસ્તુ તમે મને વાત તો કરી બરાબર પણ એ સિવાય તમે પ્રવૃત્તિ કઈ કઈ કરો છો? પ્રવૃત્તિમાં તો હું છે ને ગણપતિ ઉત્સવ આવવાનો હોય ને ત્યારે હું માટી રાખું છું બનાવીને. હું ગણપતિ પોતે બનાવતો નથી, માટી તૈયાર રાખું અને જે હોય ને કહું તમે માટી મારી પાસેથી લઈ જાઓ ને તમે જાતે ગણપતિ બનાવો. યુટ્યુબમાં અત્યારે ઢગલો વિડીયો આવે કે કેવો ફ્રેન્ડલી ગણપતિ કેસે બનાવે બરાબર ઢગલો વિડીયો આવી જાય એમાંથી 3 ગાંડાના લોંધા મૂકીને આમ હું તરત વિડીયો બની જાય. બરાબર એટલે તરત એ ગણપતિ બની જાય એટલે એવી બધા હું સલાહ આપું કે ખોટા 1000 રૂપિયાના ગણપતિ ખરીદે બધા છતાં પણ ભલે એક એક ઘર માટે જો ધારો કે શેરીએ ગણપતિ મૂકે એ વસ્તુ અલગ છે આખી પણ જો તમે ઘરે નાના ગણપતિ તમે પોતે બનાવી આપો એના માટે માટીની કોઈ કિંમત નહીં. જે આપવું એ આપે, ન આપે તો કાંઈ નહીં, આપે તો ભલે. બરાબર જો મિત્રો આ કેટલી સરસ વસ્તુ કહેવાય વાત કહેવાય કે તમે જો મુકેશભાઈ તમને એવી સલાહ આપે છે કે જ્યારે ગણપતિ ઉત્સવ આવતો હોય ત્યારે તમારે માટી અહીંથી લઈ જવી હોય તો લઈ જજો. માટીની કાંઈ કિંમત એટલી નથી પણ તમે માટીને આપણે જે ઇકો ફ્રેન્ડલી ગણપતિની વાત વારાઘડી આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ પણ લગભગ કોઈ કરતું નથી એમાંથી બહુ ટકાવારી ઓછી હોય છે તો હું તો એવું તમને પ્રેરણા આપું કે ભાઈ તમે અહીંથી માટી લઈ જાઓ મુકેશભાઈ પાસેથી અને તમે સરસ મજાના ગણપતિ બનાવો અને ઉત્સવ ઉજવો. પછી બીજી પ્રવૃત્તિમાં એવું હતું છેલ્લા લગભગ ઘણા વર્ષો થતા કુંભાર લોકો જે નવરાત્રિના જે માટીના ગરબા બનાવે ને એ પેલા કાચા ગરબા બનાવતા. બરોબર એટલે શું છે 12 મહિના સુધી કોઈ ગરબો એનો ઉપયોગ ન કરી શકે. અચ્છા ને અત્યારે કેવું છે પાકા ગરબા થઈ ગયા, પાકા ગરબા થઈ ગયા ને તો બધા હું મંદિરે મૂકી આવે એટલે એનો ગરબો બધા રિપીટ કરે. વેચવાવાળાનું સસ્તો પડે મંદિરેથી લઈ આવે એટલે બધા એનો રિપીટ ગરબો કરે છે. એના માટે 2 વર્ષ પહેલા મેં રીનાબેન શાહ જે ભૂતપૂર્વ મેયર હતા ને એના દ્વારા અને આપણે મહિલા મંડળમાં એક કાર્યક્રમ ગોઠવ્યો હતો કે કાચા ગરબા અહીંયા મળશે એમ. કાચા ગરબા બનાવવું પડે પણ કોઈ લેવા તૈયાર ન થાય એટલે એના માધ્યમથી મેં કાચા ગરબા લગભગ 500 બનાવ્યા હતા. તો મેં કાચા ગરબાની જે ઇકો ફ્રેન્ડલી ગરબાની ફૂલ માંગ રહી એટલે શું છે ભગવાન એક પવિત્ર વસ્તુ માતાજીને પવિત્ર વસ્તુ ધરાવવાની છે તો આપણે કાચો ગરબો માટીનો પવિત્ર એટલે એનો ફરીને ઉપયોગ ન થાય એ માટે. સ્કૂલની વાત કરતા એ શું હતું? હા અત્યારે હું ખબર છે નતરના જે જનરેશન બાળકો છે નાના બાળકો ને કુંભાર ની વાત બધા જોવે છે તો કુંભાર ની વાત ચોપડીમાં જ આવે છે ખાલી વાર્તા હોય વાર્તા હોય ગામ હતો ને ગામમાં કુંભાર હતો માટી આવતો. બરોબર
પણ એવું છે, મેં બધી સ્કૂલમાં ને બધા જે બાલ મંદિર છે એ બધાની મુલાકાત લઈને મેં કીધેલું કે તમારે કોઈ પણ પ્રોગ્રામ ગોઠવવો હોય, સમર કેમ્પ હોય, તો હું ચાકડો ને માટીને એવું લઈને આવીને ત્યાં હું કાર્યક્રમ કરીશ ને બાળકોને એન્જોય થાય ને એ લોકો મને થોડીક મારી મજૂરી જે દિવસનું કામ થતું હોય મને આપી દે છે, એટલે હું રાજી, બાળકો રાજી ને બધાને કામ મળે. એક વસ્તુ છે, છોકરાઓને અત્યારના છોકરાઓને ખબર પડે કે ભાઈ આ જે બધી વસ્તુ માટીની છે એની કિંમત તો આમ જોવો તો ઘણી બધી છે, હા, બની ગયા પછી એનું મૂલ્ય ઘણું બધું હોય છે, તો એ એને ખબર પડે કે આ કઈ રીતે બને છે. પછી એમાં એવું છે કે આ મશીનમાં જે મેઇન વસ્તુ છે હેન્ડવર્ક જે હાથેલી બનાવવાની વસ્તુ છે એમાં તમે જોવો કે હું હાથેલી બનાવું તો ગ્લાસ, વાટકો, જગ પાણીનો, પછી શાક બનાવવા માટેના પાટિયા, ગલ્લા બધું બને છે, તો એ આ રીતે બનાવે. એમાં શું છે, કોઈ ડાય નહીં, મશીનમાં એક જ ડાયમાં એક જ વસ્તુ બને, તો હાથથી એમાં તો તમે જે વસ્તુ બનાવી શકો. અને મશીન આવે, નાના મશીન આવે, એમાં શું છે, મશીન આવ્યા છે એમાં કારીગરોનું ધીમે ધીમે પતન થતું જાય છે, નવી પેઢીને રોજગાર નથી મળતો, નવું નવું બનાવે. જો કોઈ પણ પબ્લિક છે એ એમ કે મારે હાથે બનાવેલા કારીગરનો માલ ખરીદવો હોય તો અમારી પેઢી છે ને જળવાઈ રહે, આમાં સોટાના નવી પેઢી આ કામ કરશે. તો મુકેશભાઈ તમારો આભાર. થેન્ક યુ. મિત્રો, આ જે છે એ એક જૂની સિસ્ટમ છે. વર્ષો પહેલાં જ્યારે આ રીતે હાથથી ફેરવતા, પછી આ રીતે જે માટીની પ્રોસેસ થતી, માટીનો જે પિંડો હોય એ આ રીતે અહીંયા ગોઠવી અને આ રીતે કરતા. આ એક જૂની સિસ્ટમ છે અને અત્યારની જે સિસ્ટમ છે એ તમને બતાવું તો એ આધુનિક જે મોટર હોય, ઇલેક્ટ્રિક મોટર, એની અંદર આ કામ થાય છે અત્યારે. અને આ જે અત્યારે થઈ રહ્યું છે એ જૂની સિસ્ટમ પ્રમાણે. પછી આ જે ડંડીકો હોય એ રીતે, પછી મને કે અમુક સમયે ફેરવવાનું હોય તો આ રીતે એને ફેરવતા. આનો એક બેનિફિટ એ કે આમાં લાઇટનો જરૂર ન પડે, ઇલેક્ટ્રિકસિટીની જરૂર ન પડે. પણ અત્યારે શું છે કે આધુનિકરણ થઈ ગયું છે અને ધીમે ધીમે પ્રોડક્શન વધારે કાઢવા માટે આ રીતના જે મશીન છે એનો ઉપયોગ કરવો જ પડે છે. મુકેશભાઈ, આ તમે જે અલગ અલગ જે પ્રોડક્ટ બનાવી છે ને, એના વિશે જરાક કહો ને, કઈ કઈ ક્યાં જગ્યાએ ઉપયોગમાં આવતી હોય? જો આ છે નાના મોટી ગલ્લા છે જે પહેલાના જમાનામાં છે ને બાળકો ને પૈસા ભેગા કરવાની એક મોટું મોટા મોટી આ વસ્તુ હતી કે બાને ભેગા કરે. અત્યારે આ લોકો અત્યારે બધું છે ને લુપ્ત થઈ ગયું કે કોઈને પૈસા ભેગા કરવાનું કોઈ શીખવાડતા જ નથી. એવી રીતનું છે ને પાણી પીવાનો લોટો છે જે પેલા વાપરતા, માટીનો ઉપયોગ કરે તો વધારે સારું, શરીર માટે સારું રહે. નાનીથી આ કુલ્લડ છે, એમાં દૂધ પીવાય, છાશ પીવાય. પછી આ બધી અલગ અલગ ડિઝાઇન વાળી વેરાયટી છે, એ ચા માટે, દૂધ માટે ઉપયોગ. મને અલગ કલર કેમ દેખાય છે મુકેશ? આ થોડીક માટી અલગ છે, આ બધી આ મોરબીની માટી, લાલ માટી છે. હું મારું મેન છે આ ચકલીના ઘર બનાવું છું માટી. બરોબર. આ ચકલીનું ઘર એટલું ટેમ્પરેચરથી પકવેલું હોય કે જો કોઈ છોકરાના ગામે ન પડે તો આયુષ્ય લગભગ 40-50 વર્ષ જેટલું આયુષ્ય કરવાનું એમ. એની કિંમત આજની તારીખમાં હોલસેલ ભાવ મારે 17-20 રૂપિયા જેવો આવે છે. પછી આ કુંડું છે, કુંડું 12-15-17-20 રૂપિયા જેવો નાના મોટા પ્રમાણે ભાવ વધારે જેવું 17 બની જાય. 1000 લેહેમ તો આ ભાવના. અચ્છા, ઓકે ઓકે, બરોબર. મિત્રો, તમને આજે અમારો છે એ વિડીયો કેવો તમને લાગ્યો? જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને વધુ શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલે ભાવનગરમાં તમારી એક જાતનો મને શોખ છે, એટલે ભાવનગરમાં હું તમને અલગ અલગ જે કંઈ આવી બધી પ્રવૃત્તિ થતી હોય એવી બધું હોય એની માહિતી હું તમને આપતો રહીશ. તો નવા વિડીયોમાં પાછા ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય માતાજીને બધાને સીતારામ, વડીલોને જય શ્રી કૃષ્ણ.